તો વલસાડની ઔરંગા નદીની સપાટીમાં ફરી વધારો થયો છે નદીની સપાટીમાં વધારો થતા ભાગડા ખુદ ગામ સંપર્ક વિહોણું બન્યું અને જે દ્રશ્યો સામે આવ્યા છે નદીનું વહેણ વધારે હોવાના કારણે એનડીઆરએફને જાણ કરવામાં આવી છે આ દ્રશ્યો આપ જુઓ એક ગર્ભવતી મહિલાને પ્રસુતાની પીડા ઉપડતા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે આ અંગે એનડીઆરએફને જાણ કરી છે એનડીઆરએફ હવે આ મહિલાનું રેસ્ક્યુ કરશે જુઓ કેડસમાં પાણી ભરાઈ ગયા છે દ્રશ્યોમાં અને આવા પાણીમાંથી પસાર થવું પણ મુશ્કેલ છે એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી એટલા માટે એનડીઆરએફ ને જાણ કરવામાં આવી એનડીઆરએફ ની મદદ લેવામાં આવી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી છે તે બંને કાંઠે થઈ હતી અને વલસાડનું ભાગડાખુર્દ જે ગામ હતું તે સંપર્ક વીહણું બન્યું હતું પરંતુ આજે પણ ઔરંગા નદી સપાટી વધતાની સાથે જ ગામ ગામથી જે સંપોર્ક વિહોણું થયું હતું થયું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાગડાખુર્દ ગામે રહેતી એક મહિલાને ગર્ભસ્થાઓનો દુખાવો પડવાની સાથે જ તેણે તેમના પતિ દ્વારા વલસાડ જિલ્લા કંટ્રોલમાં ફોન કરવામાં આવ્યો હતો અને ત્યાર હાલ તો વલસાડ પોલીસની ટીમ અહીં આવી ચૂકી છે પરંતુ પાણીનો પ્રવાહ એટલો બધો વધી રહ્યો છે કે જેના કારણે પોલીસ પણ પીલેશ બાજુ જવા માટે સમજમાં મુકાય છે ત્યારે આપણી સાથે પોલીસકર્મી જોડાયા છે ખાસ એમને પૂછવા પૂછવા માગીશું કિરણભાઈ કઈ રીતની બની છે શા માટે તમે અહીંયા આવ્યા છો અહીંયા મિતેશભાઈ છે પગડાવાડા ગામમાં એમના વાઈફને પ્રેગનન્સી છે મેડિકલ માટે ફોન આવ્યો તો એમને તાત્કાલિક જરૂર પડે છે બારે રેસ્ક્યુ કરવાની એટલા માટે આવ્યા છે એનડીઆરએફની મદદ લેવા માટે એમને બોલાવ્યા છે એનડીઆરએફના માણસો આવશે એટલે પાણીનો પ્રવાહ વધારે છે એટલે એમની સાથે પોલીસના માણસો જશે કઈ રીતની જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે કઈ રીતનું રેસ્ક્યુ કરવામાં આવશે એનડીઆરએફ ને બોલાવે છે એમના માણસો આવશે એમની મદદ લઈને એમની સાથે કામ કરીશું હાલ તો જે પ્રમાણે અહીં પોલીસ કર્મીઓ દ્વારા પણ એનડીઆરએફ ની ટીમને જાણ કરી દેવામાં આવી છે સમગ્ર બાબતે જિલ્લા વહીવટી તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે અને એનડીઆરએફ ની ટીમ દ્વારા બોટ મારફતે તે મહિલાને બહાર કાઢી એકસો મારફતે સિવિલ હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાશે અક્ષય કદમ ટીવી નાઇન વલસાડ

બધી સાડીઓ બધી ખરાબ થઈ ગઈ છે ત્યાં અમે બધું વર્ક કરતા હતા તો બધું ખરાબ થઈ ગયું છે બીજી વસ્તુ કે જવા માટે કોઈ રસ્તો છે નથી અહીંયા સાહેબ કલેક્ટર સાહેબને મારી એવી નિવેદન છે કે અહીંયા એક સારામાં સારો બ્રિજ ઊભો કરે જેનાથી કેટલું પબ્લિકો હોય અહીંયાથી અવરજવર કરે ત્યારે એને બહુ ઘણી તકલીફો પડે છે તો અદ્રશ્યો અંડરપાસ થશો યા અને હવે વલસાડના ભાગડા ખુર્દ ગામની વાત જ સંપર્ક વિહોણ થયું છે અને એક પીડા ઉપડતા

વલસાડના ચિપવાડ અંડરપાસ ખાતે અને જ્યાં આ જે અંડરપાસ છે તે મુખ્ય અંડરપાસ છે જે ચાલીસ ગામોને જોડતો અંડરપાસ છે પરંતુ વારંવાર તંત્ર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી અહીંથી ના તો ઓવરબ્રિજ બન્યો કે ના તો કોઈ ગટરની વ્યવસ્થા કરવામાં આવી જેના કારણે વહેલી સવારે કામ અર્થે જતા નોકરીયાત વર્ગ છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ઘૂંટણસમાં પાણી જે ભરાઈ ચૂક્યા છે જેને કારણે સૌથી વધુ તકલીફ આ વિસ્તારથી અવર જવર કરતાં લોકોને પડતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી નીતિના કારણે અહીંથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ તો જે પ્રમાણે ઔરંગા નદીનું જે જળસ્તર છે તે ગઈકાલ રાત્રે ઉતરતી હતી અને ઘટતું હતું પરંતુ હાલ જે પ્રમાણે જ ઔરંગા નદીનું જળસ્તર વધી રહ્યું છે જેના કારણે વહીવટી તંત્રની જે ચિંતામાં વધુ વધારો થયો છે જેના કારણે ઔરંગા નદીનું જે ગટરનું સીધું પાણી છે તે સીધું પાણી વલસાડના આ છિપ્પાડ અંડરપાસમાં આવવા માટે થઈ આવી રહ્યું છે ખાસ કરીને આપણે દ્રશ્યમાં બતાવવા છીએ કે જે રીતે અંડરપાસમાં ભરાયેલા પાણીના કારણે લોકો જીવના જોખમે અંડરપાસના ઉપરથી રેલવે ટ્રેક પરથી આવવા માટે મજબૂર બન્યા છે જે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકો જીવના જોખમે ઉપરથી આવી રહ્યા છે કારણ કે બીજો કોઈ માત્ર વિકલ્પ ન હોવાના કારણે લોકો પોતાના જીવ માટે પણ સાહસ ખીલી રહ્યા છે આપને બીજી તરફ દ્રશ્યોમાં બતાવવા માગીશ કે જે રીતે ગટરનું સીધું પાણી છે તે સીધું પાણી સીધું પાણી જે છે તે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સીધું અંડરપાસમાં આવતું હોવાના કારણે અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય નિકાલ ન આવતા અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અક્ષય કદમ ટીવી નાઇન વલસાડ